કાપોદ્રા પોલીસે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી ત્રણ સ્થળથી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની મતાકબ જે કરી હતી. રવિવારની રજાના દિવસે સુરતમાં જુગાર રમનારાઓ પર પોલીસે લાલ આંખ કરી હતી. કાપોદ્રા પોલીસે ત્રણ સ્થળ પર દરોડા પાડી જુગારીઓનો દબોચ્યા હતા. કાપોદ્રા પોલીસે કાપોદ્રા સાઈનાથ સોસાયટીમાંથી જુગાર રમતા જુગારીઓ જેમાં છે મહાદેવ પાલ, સુરેશ વ્યાસ, મનીષ ડાભી, સુનિલ ચૌહાણ, સુરેશ ગોહિલ, મોહનલાલ મોરિયા, ત્રિકમ સિંહ લોધી અને ભૂપેન્દ્ર રાજપૂતને ઝડપી પાડ્યા હતા. તમામ પાસેથી દાવ પરના તથા અંગ ઝડપીના રોકડા રૂપિયા કબજે કર્યા હતા. તો કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી બિલ્ડિંગ નંબર 30 અને 31ના પહેલા માળે ડાયમંડ ખાતામાંથી જુગાર રમતા સતીશ રાજપૂત, જયપ્રકાશ રાજપૂત, અર્જુન સિંહ લોધી, કૃષ્ણકાંત રાજપૂત, દુર્ગેશ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ જુગારીઓ પાસેથી દાવ પરના અંગ ઝડપીના રોકડા રૂપિયા કબજે કર્યા હતા. કાપોદ્રા સાઈનાથ સોસાયટીમાં જ ખાતા નંબર 49ના ધાબા પરથી જુગાર રમતા મહેશ રાજપૂત, હેમંત રાજપૂત, મોહન રાજપૂત, સંદીપ રાજપૂત, કુલદીપ પાલ, મુકેશ શર્મા, દેવેન્દ્રસિંહ રાજપૂતને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી દાવ પરના તથા અંગ ઝડપીના રોકડા રૂપિયા સહિત હજારોની મતા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.